દીવ ખાતે એજ્યુકેશન હબ કેમ્પસમાં કેમ્પનું આયોજન થયું. દીવ એજ્યુકેશન હબ કેમ્પસમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા ઇન્ટરનેશનલ કેમ્પસ દીવ ખાતે ઇગ્નોચર તલક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન અને વક્તા મિસ્ટર નિખિલ વ્યાસ જોધપુર રાજસ્થાનથી પધારેલા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બધા જ પ્રેક્ષકોમાં ઉદ્યોગ સાહસિકતા અને નવોત્થાન વિકસાવવાનો હતો. આ પ્રોગ્રામમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા ઇન્ટરનેશનલ કેમ્પસ દીવના પ્રોફેસર ડૉક્ટર ગૌરવ પારેખ, ડૉક્ટર દીપિકા ગુપ્તા અને ડૉક્ટર વરુણ કુમાર તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા ઇન્ટરનેશનલ કેમ્પસ દીવ બરોડાના દીવની શાખાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉપલક્ષમાં મિસ્ટર નિખિલ વ્યાસે પોતાની પ્રોડક્ટની સમગ્ર કથની કહી હતી, જેમાં તેમણે કઈ રીતે બજારની સમસ્યા ઓળખવી, કઈ રીતે આઈડિયા ડેવલપ કરવો, કઈ રીતે કોઈ આઈડિયાનો અમલ કરવો, તેમણે વેઠેલી ચેલેન્જ અને મુશ્કેલીની વાત કરીને પ્રેક્ષકગણને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમની ટીમ દ્વારા સોલાર પેનલ ઉપરથી ઓછા ખર્ચે સાફસફાઈ કરવા અને તેમણે બનાવેલી આઈસીના એક વર્ષની અંદર કામ સરખું પણ કેટલો ફેરફાર અને પ્રોડક્ટની સાઇઝના ફેરફાર વિશે જણાવ્યું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના પ્રોજેક્ટ વિશેની જાણકારી અને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા અને જણાવ્યું કે આપનું કેમ્પસ અને દીવ શહેર ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે, જે બાદ વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહભેર પોતાના પ્રશ્નો અને આઈડિયા રજૂ કર્યા હતા અને ઉપયોગી માહિતી મેળવી પ્રસન્નતા અનુભવી ઉપસ્થિત મુખ્ય વક્તાનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત પ્રોફેસરો દ્વારા મિસ્ટર નિખિલ વ્યાસને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા ઇન્ટરનેશનલ કેમ્પસ દીવના પ્રોફેસર ડૉક્ટર ગૌરવ પરીખ દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. निखिल व्यास सर के कल सेशन हुआ था, उसमें बहुत सारी चीज़ें थी जो सीखने लायक थी. स्टार्टअप किस माइंडसेट से शुरू होता है और उसके एग्जीक्यूशन तक कैसे प्रोसीड किया जाता है, क्या प्रोसीजर होता है, कैसे इंस्ट्रक्शंस किस तरीके से इम्प्लीमेंट की जाती है, थ्योरी को प्रैक्टिकल इम्प्लीमेंटेशन में कैसे कन्वर्ट किया जाता है, ये सब हमें सीखने को मिला. ऑल्सो हमें ये सीखने को मिला कि जब प्रॉब्लम्स तो आती ही है, प्रॉब्लम्स को फेस कैसे करना है, चीज़ों को टैकल कैसे करना है, उनसे आगे कैसे बढ़ना है, कैसे कॉन्टैक्ट्स बढ़ाने हैं, कैसे टीम फॉर्म करना है, टीम का इम्पोर्टेंस क्या होता है किसी भी स्टार्टअप में, ये सब चीज़ें भी समझ आई. निखिल सर का आइडिया जो है सोलर पैनल क्लीनर के बारे में, वो एकदम न्यू यूनिक आइडिया है और समथिंग जो कभी किसी ने सोचा नहीं है. ऐसे ही आइडियाज़ काफ़ी लोगों के दिमाग में होते हैं, बट उसका इम्प्लीमेंटेशन कैसे किया जाए, शुरुआत की कैसे की जाए, ये उन्होंने आज हमें सिखाया कि उनके आइडिया से इंस्पायर होके कि एक सिंपल चीज़ को तुम कैसे एक स्टार्टअप में कन्वर्ट कर सकते हो, ये चीज़ आज हमें सीखने को मिली. तो ऑल इन ऑल ये एकदम वैल्यूएबल सेशन था हम सब सारे स्टूडेंट्स के लिए.